નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે લાઇટ છે નહીં અને પણ આપણે નિયમિત રીતે વિડીયો બનાવવાનો છે એટલે આપણે બનાવીશું. બીજો, આજે ખૂબ મોટો ઉત્સવ છે એટલે દરેક ભાઈ બહેનોને ઈદ મુબારક. આ ઈદ પ્રત્યેકના જીવનમાં ઐશ્વર્ય, વૈભવ, શ્રેષ્ઠ વિચાર, શ્રેષ્ઠ વર્તન અને દરેક વ્યક્તિ શ્રેષ્ઠ શાંતિ પ્રાપ્ત કરે એવી પ્રત્યેકને શુભેચ્છાઓ. આ ઈદ ઉપર પ્રત્યેક સારું જીવન જીવવાનો પ્રયત્ન કરે અને એ પ્રયત્નમાં પરમાત્મા આપણને શક્તિ આપે એવી પરમાત્માને પ્રાર્થના કરીશું અને આજે આપણે આગળ ભણવાનું સ્ટાર્ટ કરીશું. તો મિત્રો, આજે આપણે જુદી જુદી આકૃતિઓ જોઈ. એ આકૃતિઓની અંદર શું હતું તો કે પહેલી એક માપી આકૃતિ હતી, ગઈકાલે આપણે વૃતાંશ આકૃતિ જોઈ, દ્વિમાપી આકૃતિમાં વર્તુળ આકૃતિ અને વૃતાક્ષ આકૃતિ હતી, અને ત્રીજો પ્રકાર જે છે એ ચિત્રાકૃતિ છે. તો જે પ્રકારની માહિતી હોય, ફરીથી જે પ્રકારની માહિતી હોય એ પ્રકારના ચિત્રો વડે જો માહિતીની રજૂઆત કરવામાં આવે તો તેને આપણે ચિત્રાકૃતિ કહીશું. જે પ્રકારની માહિતી આપેલી હોય તે પ્રકારના ચિત્રો દ્વારા માહિતીની રજૂઆત કરવામાં આવે તો તેને ચિત્રાકૃતિ કહે છે. બરાબર, દાખલા તરીકે જો વસ્તીના આંકડા હોય તો તમારે ચિત્રાકૃતિમાં માનવ ચિત્રો એટલે માણસનો ચહેરો આવે એવા ચિત્રો રજૂ કરવા પડે. જો કેરીનું ઉત્પાદન હોય તો તમે કેરી વડે દર્શાવી શકો. જો માછલીનું મત્સ્ય ઉત્પાદન હોય તો તમે માછલીનું ઉત્પાદન દર્શાવી શકો. અને જો ઘઉં અને બાજરીનું ઉત્પાદન હોય તો તમે એવા છોડવા દર્શાવી શકો છો. ચિત્રાકૃતિમાં ભાષાનું બંધન રહેતું નથી, કારણ કે ચિત્રો દ્વારા જ આપણને માહિતીનો અર્થ ખબર પડી જાય છે. ત્યાર પછી અહીં ચિત્ર જથ્થાના પ્રમાણમાં યોગ્ય માપ લઈ દોરવામાં આવે છે. માનો એક ઉદાહરણ આપો કે માનવ વસ્તી, માનો કે 1 લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ હોય તો આપણે કઈ 1 લાખ માનવ ચિત્રો દોરવાના નથી, પણ 1 લાખ બધા જો લાખમાં હોય તો આપણે ઉપર 1 લાખ બરાબર 1 માનવ ચિત્ર દોરીશું, 2 લાખ બરાબર 2 માનવ ચિત્ર દોરીશું. એટલે યોગ્ય પ્રમાણમાં અહીંયા લખ્યું છે, અહીં ચિત્ર જથ્થાના પ્રમાણમાં યોગ્ય માપ લઈને દોરવામાં આવે છે. એટલે જથ્થાના પ્રમાણમાં એ દોરવામાં આવે છે. એક જ બરાબર ચિત્રાકૃતિની એક જ મર્યાદા છે. કઈ? તો કે આંકડા શાસ્ત્રીય વિશ્લેષણમાં તેનો ઉપયોગ મર્યાદિત છે. એટલે જ્યારે જે મળેલા આંકડા છે એ આંકડાનું વિશ્લેષણ કરવામાં આવે ત્યારે ચિત્રાકૃતિનો ઓછો ઉપયોગ થાય છે. તો આ એની મોટામાં મોટી મર્યાદા. તો ફરીથી ચિત્રાકૃતિ એટલે શું? તો કે જે પ્રકારની માહિતી હોય તે પ્રકારના ચિત્રો દોરીને માહિતીની રજૂઆત કરવામાં આવે તો તેને ચિત્રાકૃતિ કહેવાય. નંબર 2, એની અંદર વસ્તી હોય તો માનવ ચિત્રો, માછલી હોય તો મચ્છી, અને એ જ રીતે કે આંબો હોય, કેરી હોય તો કેરીનું ચિત્ર દોરવામાં આવે છે. તે બધાને આકર્ષે છે. અશિક્ષિત ઓછા ભણેલા હોય તો પણ તે સમજી શકે કે ભાષાનું બંધન નડતું નથી અને ચિત્ર એ જથ્થાના પ્રમાણમાં યોગ્ય મામલે દર્શાવે છે. મર્યાદા એક જ છે કે આંકડા શાસ્ત્રીય વિશ્લેષણમાં એનો ખૂબ ઓછો ઉપયોગ થાય છે. હવે આપણે એક દાખલા દ્વારા એ સમજીશું. તો મિત્રો, હવે આપણે ચોપડીનો સ્વાધ્યાય 2.3.9 દાખલો દેખીશું, જ્યાં વર્ષ અને સામે કેરીનું ઉત્પાદન આપેલું છે. તો કરીશું શું? તો ફર્સ્ટ, પહેલા કેરીનું ઉત્પાદન કેટલું છે? 1 લાખ, 1,50,000, 2,50,000, 1,50,000 અને 75,000. તો આપણે ધ્યાનથી દેખીશું તો વધારે ખ્યાલ આવશે કે દરેકને જો 50,000 લઈ લો તો એ 50,000 હોય તમારે કેટલી કેરી દોરવી પડશે? 2. અહીંયા 1,50,000 છે, તમારે કેટલી કેરી દોરવી પડશે? 3. અહીંયા 2,50,000 છે, એટલે મારે 5 દોરવી પડશે. અહીંયા 3, અહીંયા 75,000 છે, તો એક આખી કેરી દોરવી પડશે. ની કરી તો આપણે અહીંયા જે પ્રમાણ માપ છે, પ્રમાણ માપ કેટલી લઈશું? તો કે 50,000 જે કેરી છે એ 50,000 કેરીના કિલોગ્રામના ઉત્પાદન માટે આપણે એક
આવી તેની રાખીએ છે. હવે આપણે એની આકૃતિ દોરીશું. તો ચિત્રાકૃતિમાં એક બાજુ આપણે વર્ષ લખીશું, આ રીતે વર્ષ લખીશું. વર્ષ આપણને આપેલા છે 2010, 2011, 2012, 2013 અને 2014. તો આ રીતે આપણને વર્ષ આપેલા છે. હવે આ રીતના વર્ષ માટે આપણે સામે એનું ઉત્પાદન લખવાનું છે, બરાબર. તો 50,000 બરાબર એક કેરી આપણે દોરી લખ્યું છે. અહીંયા લખીશું કેરીનું શું દર્શાવવાના છે, ઉત્પાદન. હવે 1,00,000 છે તો 50,000 કેટલી વખત, 2 વખત. તો અહીંયા આપણે કેરી દોરીશું. આ એક કેરી 50,000, આ બીજી છે, ત્યાર પછી 1,50,000 છે. તો 1,50,000 એટલે આવી કેટલી કેરીઓ દોરવી પડશે, 3. આ એક, આ બે, આ 3. તો 50,000 વાળી ચોથી આ પાંચમી, તારી ને 1,50,000, 50,000, 100, 1,00,000, 1,50,000, 2,00,000 ને 2,50,000 થઈ ગઈ. ત્યાર પછી ફરીથી 1,50,000 છે એટલે 3 દોરવી પડશે. એક, ત્રણ કેરી ની છે એટલે 75,000 છે. તો એક આખી દોરીશું એટલે 50,000 ગણા છે. અને બીજી જે છે એ અડધી દોરીશું. હવે તો જેથી કરીને આપણને આપણી ચિત્રાકૃતિ મળી જશે. તો આ 50,000 અને અડધી દોરી છે એટલે 25,000 એટલે 75,000. 50,000, 50,000, 1,50,000, 50,000, 50,000, 2,50,000, 1,50,000 ને 1,00,000. તો આ રીતે આપણે આપણી ચિત્રાકૃતિ દોરીશું. હવે 9 દાખલો જોઈએ. તો મિત્રો હવે આપણે ત્રીજો એટલે કે 10મો દાખલો દોરીશું, જેની અંદર બે માહિતીની આકૃતિ સાથે દોરવાની છે. દાખલા નંબર 10 છે, ચોપડીના સ્વાધ્યાય 2.3 નો દાખલો નંબર 10 છે, જેની અંદર આપણને વર્ષ 2012, 2013, 2014, 2015 માટે ગોળાનું ઉત્પાદન જે લાખ એકમોમાં છે તે આપણે ચિત્રાકૃતિ દ્વારા દર્શાવવાનું છે. કંપની એમાં 50,00,000 એકમો છે, આમાં 100,00,000 એકમો છે, 175,00,000 અને 200,00,000. એ જ રીતે અહીંયા કંપની બીમાં ગોળાનું ઉત્પાદન 100,00,000, 150,00,000, 200,00,000 અને 200,00,000 છે. હવે આ માહિતીને આપણે જ્યારે ચિત્રાકૃતિમાં દર્શાવવી હોય તો આપણે પહેલા પ્રમાણમાં લેવું પડે. તો અહીંયા દરેકને 50-50 ના ગુણાંકમાં છે, સિવાય 175, અહીંયા પણ 50 ના ગુણાંકમાં છે. તો આપણે એક ગોળા બરાબર 50,00,000 એકમોનું ઉત્પાદન લઈશું. તો પ્રમાણ માપમાં શું લખાશે કે 50,00,000 એકમો બરાબર એક ગોળો. તો ગોળો આપણે આ રીતે
ત્યાર પછી 100 લાખ છે તો 2 જોડવા પડશે. તો આ રીતે 4 દોર્યા તો આ 50 50 50 50 એટલે 200 લાખ, 200 લાખ, 150 લાખ અને 100 લાખ. એ જ રીતે 200 લાખ, 175 લાખ, 200 લાખ, સોરી 100 લાખ અને 50 લાખ.